ભગવાન પરમાત્મા ભાવમાં ભેરો હોય, પ્રેમને વસ્થિયો રાજી, વાલો મારો પ્રેમને વસ્થિયો રાજી, કર્મા બાઈનો આરોગ્ય, ખીચડન વેદનની ખાતે બાજી. ભગવાન તો ભાવનો ભૂખ્યો છે, પ્રેમનો ભૂખ્યો છે. અને સંતોને, ગુરુજનોને જો હૃદયના ભાવથી રીઝવો તો ઘણી વખત એવી અમૂલ્ય વસ્તુ તમને આપી દેતા હોય. કારણ કે એના અંદર એવા રત્નો છુપાયેલા હોય, પણ કઢાવતા આવડે. એના અંદરથી રત્નો કેમ કઢાવો? ઘણી વખત એમ થાય કે સંતો આમના વરસી જાય. એ વાત ખોટી છે, ગલત છે. જ્યાં ત્યાં આ જ્ઞાન બધા સોરે આવડે ત્યાં આ પાઠવવાનું આ જ્ઞાન છે. અજ્ઞાન છે, બજારે હાટણે વેસવા વાળું આ જ્ઞાન નથી. આ તો મુક્ત થવા માટેનું જ્ઞાન છે, જીવન મુક્ત બનવાનું જ્ઞાન. આ જીવને તમને મુક્ત કેમ કરવા? જો તમારા અંતકરણનો હૃદયનો ભાવ હોય, હૃદયથી ભક્તિ કરતા, અને સંસારમાં બધું તમે મિથ્યા માનતા, આ જગત મિથ્યા છે, મિથ્યા જગતને મિથ્યા માની, અને સત્ય જે બ્રહ્મ સત્ય જગત મિથ્યા, આવું જો તમે સમજી આપો ત્યારે તમારા અંતકરણ શુદ્ધિકરણ થાય. અંતકરણની શુદ્ધિકરણ થાય ત્યારે તમારામાં બ્રહ્મની ભાવના જાગે. બ્રહ્મની ભાવના, તમારો આત્મા છે, બ્રહ્મ છે. તમે આ દેહને માનન બેઠા, તમે દેહ નથી. આ શરીર તમે પંચભૂતની કાયા નથી, પણ છતાં તમે માનીને બેઠા છે કે હું પંચભૂતની. આ તો વિનાશી વસ્તુ છે. આ જન્મનું છે, જવાનું છે. મોહ માયાને મેલી દે મમતા, જન્મ એટલા જવાના. આ કાયાના નહીં ભરોસા, ખીલા ફૂલ કરમાવાના. સૂર્ય ઉગે નાથ મેં ફૂલ ખીલે ને કરમાય, મનુષ્ય જન્મે ને મરે. આ તો પ્રકૃતિનો સ્વભાવ. પણ જન્મ થઈ ગયા પછી આ શરીર મળી ગયું, આ સાધન મળી ગયું, પછી આપણું જે કાર્ય સુલભ કરવા આવ્યા છે, આપણું કામ કરવા આવ્યા છે, એ ન ભૂલાઈ જાય, એનું ધ્યાન રાખવું. એને ડાયો માણસ કીધો, એને પ્રભુનો બાળક કહેવાય. અને ગુરુનો બાળક કહેવાય, ગુરુ બાળકને વસન દૂજે. જે ગુરુ મહારાજનો બાળક હોય ને, અને વસન રૂપે દૂજાણો, અને દિલની વાતો તો દિલમાં હોજે. સતવારાને આ માર્ગ હોજે, ગપવારાને ન હોજો, સતવારાને. પછી સાસે સાવદા થાજો. આજે તમે ક્યાં બેઠા છો? વૈકુંઠમાં બેઠા છો. બીજું ચાહે આકાશમાં વૈકુંઠ વૈકુંઠ છે નહીં, આને જ વૈકુંઠ કીધું છે. આજે તમે વૈકુંઠમાં બેઠા છો તો તમને એક આવો મોકો મળ્યો છે, વૈકુંઠમાં બેહવાનો તમને એક મોકો મળ્યો છે. અને વૈકુંઠના અંદર એક વખત આપણો વાસ થાય તો જીવનું પરિવર્તન થાય, થાય ને થાય. એમાં શંકાનું સ્થાન નથી. પણ સ્વભાવ જેને કન્ડિશન બનાવી લીધી હોય, આપણે સ્વભાવ આપણી કન્ડિશન બનાવી રાખી હોય, કેમ જેમ ઘોડું તળાવમાં રહી ત્યાં સુધી બગા બહાર રહે, અને તળાવમાં તો બહાર નીકળે એટલે તરત પાછી બગા છોટી જાય. સ્મશાનમાં મયત બગતું હોય ત્યાં સુધી બધા કબીરા હોય, પણ ત્યાંથી બહાર નીકળે એટલે વૈરાગ તરત જતો રહે. બધે બધા વૈરાગની ટોપી જે કબીર બનીને બેઠા હોય, એ વૈરાગની ટોપી તરત ઉડી જાય. પણ નિત્ય રહી જાય. ગુરુ મહારાજમાં બાલક હોય અને વેદના હોય, એના ભીતરમાં કબીર રોયા થા. સુખીઓ સંસાર ખાવે પીવે સુવે રાત દિન, દુખીઓ દાસ કબીર ભજન કરે રાત દિન. ભજન ખટક હોય, એને દુઃખ હોય, પીડા હોય. ઘણી વખત આપણે કહે રામ કહે સુખ ઉપજે, કૃષ્ણ કહે સુખ થાય, આપણે એવી વાતો કરીએ. મહિમા મહાપ્રસાદ નો પાવો પ્રીત લગાય. તો સંતો ઘણી વખત ઊંધું બોલે, રામ કહે દુઃખ ઉપજે, કૃષ્ણ કહે દુઃખ થાય, ખરા ભાવથી જો ભજે નું જડામૂર થી જાય. હા બાપુ, આવું વાત છે.
રામ રામનું નામ લ્યો તો દુઃખ થવું જોઈએ કે ઓહો મારે તો એટલો એટલું આયુષ વી કે મારા આટલા વર્ષ ઉજાઈ ગયા પણ મેં રામ નામ નો લીધું, આવું દુઃખ થવું. કૃષ્ણ જો નામ બોલાઈ ગયું હોય આ તો અતિ પીડા થવા. હવે બાકી છે એમાં ધ્યાન દેવું જોઈએ, બાકી છે. હવે હવે આપણા પાસે શ્વાસારૂપી મૂડી કેટલી છે એમાં આપણું લક્ષ્ય હોવું, એમાં ધ્યાન હોવું જોઈએ. આ તો ઓસિતા નાણ લાવ્યા રે બેની મારે ફટક નાણું ફટાકડો ફૂટી જ ક્યાં આવ્યા તો હતો વિવાનું વરવાનું વર્ષીનું વરીને વી જ્યાં શું કર્યું હતું કઈ નહીં, શું કર્યું હતું કઈ નહીં, ખાધું પીધું રાજ કીધું. એમ તો આ પૂર્ણા જીવે છે, આખલા જીવે છે, આ સંસારમાં પક્ષી જીવે છે, આ બધા એને અવતાર તો મળ્યા છે. કીડી થી માને ચાર ખાંડના જીવ છે, એમાં ત્રણ ખાંડ બીજી એવી છે, અને બધાને અવતાર તો મળ્યો છે. પણ આપણે તો મનુષ્ય બન્યા છે, મનુષ્ય બન્યો પણ હરિ નામ ન જાણ્યું તો પશુને તોલે ગયો કહેવાય છે, પશુને તોલે કહેવાય. મનુષ્ય બન્યા છે અને જો હરિનું નામ નહીં જાણો તો તમને એવું થતું છે કે બાપુ વારંવાર આવું કેમ કહે છે? હું યાદ અપાવું, ભૂલેલું યાદ કરાવ. નિત્ય તમારું એક ઘર નિત્ય એ અનાદિનું છે, આજકાલનું નથી. આ તો બધા અહીંયા તો બધું છે, એ તો બધું ક્ષણિક છે. આ બધું મેળ્યું છે ને એ બધા ક્ષણિક સુખો છે, આ સુખ તમારા સુખ નથી. તમે જેને માનીને બેઠા એ તમારા સુખ એક છે જ, એ આવાગમન વાળા છે, જન્મ મરણ વાળા છે. પણ એક નિત્ય સુખ છે, પેલા હતું અત્યારે છે, ના દુનિયાનો અંત આવી જાય તેથી રહેવા વાળું એ સુખ છે, એ ગુરુ થી પ્રાપ્ત કરી. એ જ્ઞાન જો તમને ગુરુ થી પ્રાપ્ત થઈ જાય એના માટે તમને કઈ એમ થતું હોય કે બાપુ અમને કાયમ ભજનમાં બેહાડે છે, નામ કોઈને ઘરે એમને એમ નથી આવતું, એવી એવી ભૂમિકામાંથી પસાર થવાનું હોય છે. ગુરુ પાસે સાથે રહી ગુરુ કોક દી રોડ ઉપર ડામ રોડ ઉપર હાલતા હતા, પછી પાસે રફ રોડમાં હાલતા હોય, અને કોક દે સમુદ્રમાં નાખે જીતા હતા, નાખ્યા અને બધા સમુદ્રમાં નાખવા તો એમાં પડે. અને કોક દે કે મારે આકાશમાં ઉડવું છે તો એમાં ઉડાડે થાય તો આમ નિરાધાર થઈને, નિરાધાર ઉડાડે ત્યારે તો એ ગયા હવે શું થાય, આમ હેઠા જાઉં તો હેઠા જાઉં. ગુરુ તો એવો હોય, ગુરુ કેવો હોય, ગુરુને અખિલ બ્રહ્માંડ નો સુભો કીધો, ગુરુ અજન્મો છે, ગુરુ નો કોઈ જન્મ થયો નથી. આપણે માનીને બેઠા છે ગુરુ છે, ગુરુ તત્વ કઈક અલગ છે, આખા વિશ્વમાં એક જ સદગુરુ છે, સદગુરુ ના ઢગલા નો હોય. આપણે બધા માનીને કઈક અલગ બેઠા છે, અમે જે ગુરુ જોયો છે, ગુરુ નું જે દર્શન કર્યું છે એ આખા વિશ્વના અંદર એક જ સદગુરુ છે, એનું દર્શન કર્યું છે. એ તો દેવો નો ગુરુ છે, ભગવાનો નો ગુરુ છે, એવો ગુરુ જોયો છે, એની વાત લઈને અમે ફરીએ છીએ. અમે આ જન્મેલા મનુષ્યની વાત લઈને નથી ફરતા, બધા જન્મ છે તો જન્મ એ તો બધા જવા વાળા છે. પણ જે મારો સદગુરુ સાહેબ છે, ભાણ સાહેબ ને ભીમ સાહેબ ને મોરાર સાહેબ ને ત્રિકમ સાહેબ ને રવિ સાહેબ ને કબીર ને નિરાત ને આ બધાને એ સમજાણો છે. એ વાત જો તમારી સમજમાં આવે એને નામ ગુરુ કીધો છે. નિરાતે કે નામ ગુરુ તરણ ને તારણ વામે સુરત સમાન, નામ ગુરુ. હવે એ નામ આજ આપણે આજ નામના તેડા જો વ્રતભાઈ ઘરે કર્યા હતા, નામના 1,00,000 મંત્ર નો જાપ કર્યો, નામનો શેનો કર્યો, એ નામનો જાપ કર્યો, જાપ કર્યો. બધે બધા ભક્તોને એની યથાશક્તિ એવી ભક્તિ કરી બતાવી, આને પુરુષાર્થ કહેવાય. જીવનમાં મનુષ્ય મળ્યા, આપણે મનુષ્યનો અવતાર મળ્યો છે, આને ઉત્તમ પુરુષાર્થ કીધો, શ્રેષ્ઠ પુરુષાર્થ કીધો. કાયમ ભક્તોને એના આંગણે પ્રભુના નામની ગુજ કરે છે. એ વાંચતે ગાંચતે એ નામ આખા વિશ્વના અંદર કામ કરી રહ્યું છે. આજે આપણી દ્રષ્ટિમાં નથી આવતું, આપણી સમજમાં નથી આવતું, આપણે ઝાંખું ઝાંખું વાતો કરીએ છીએ, અનુમાનથી વાતો કરીએ છીએ, અનુમાનની વાતો છે આપણા પાસે.
દર્શન તો કઈ અનુમાન ની વાત નથી, અનુભવ ની વાત. એ તો જોઈ ને કે દર્શાયા દીદાર દેહ મે પિંડ બ્રહ્મ સે પારા, સોય નામ સત્ય બ્રહ્મ હે બાવન અક્ષર સે બારા. એ તો બાવન ના બાવન ની બારો જે છે એના એને કનેક્શન જોડાયેલો છે. સંતો કેવા હોય, એના રિલેક્શન બધે મળતા હોય. જયારે એની વૃત્તિ બ્રહ્માકાર થઈ હોય, સદગુરુની સેવા કરતા 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 જેમ નદી સમુદ્ર ને મળી જાય અને નદી એવું નામ મટી જાય, એમ જયારે ગુરુનો બાળકો ગુરુની સેવા કરતો કરતો ગુરુનું રૂપ બની જાય. ના એની વાત બોલો ભાઈ, અમે જન્મો છો ને એ ના રે છે, એની વાતો નથી આ. તમને એવું લાગે રાધેશ્યામ મોવા મારે, ના, એ તમારો ભ્રમ છે. કદાચ આ શરીર રહેતું છે, એ તો પંચભૂતની કાયા છે. હું તો એને જન્મ મરણ નથી માનતો. આ એ બધી જન્મે ને મરે ની વાત ખોટી છે. આ એ પાંચ તત્વોનું બન્યું છે, અગ્નિ વાયુ જળ પૃથ્વી ને આકાશ. એ તો તત્વ તત્વોમાં ભળી જાય છે. તત્વ આમ નામ છે, આ અનાદિના છે, આજકાલના નથી. આ તત્વ પાસે તત્વ અનાદિના છે, એને જન્મ મરણ નથી. અને આત્મા તો સત સીત ને આનંદ રૂપ છે, એને સચિદાનંદ કહેવાય. પણ એક આપણો બ્રહ્મ જો એમ જેમ મૃગ જળ હોય આગે થી જોયે ને આમાં આખું તરાવડું દેખાતું હોય, એમ આપણે બાંધ થઈ ગયો છે મૃગ જળ જેવો. બાંસ જો છે કસ્તુરી ના અભિમાં છે, પણ ઘાસમાં માથા ઘસ્યું છે, સુગંધ ક્યાંથી આવે ખબર પડતી. એનો અહેસાસ કરવો હોય, એની ઝાંખી કરવી, એની અનુભૂતિ કરવી હોય તો સદગુરુ દ્વારા થાય છે. પણ બહુ કેવું કેમ બેહવું પડે, જેમ પથ્થરની શિલા હોય એમ ગુરુના સામે બેહવું પડે. કેવું અહીંયા બેહો પછી તમે પથ્થર કેમ હોય, એને હલન સલન ન હોય, એમ હલાય ન જવું જોઈએ. એવા બે છે ને એ જ આ જ્ઞાન પ્રાપ્ત. હલી જાય ઘડી આમ થાય તા તો મન થઈ ગયું છે, ખાલી આમ થાય તા તો મન આવી ગયું છે. અહીંયા બેઠા બેઠા ઘડીએ ઘડીએ આપણે ઘરે આંટો મારી આવતા હોય, આપણે બેઠા બેઠા આપણા વેસનમાં આંટો મારી આવતા હોય, બેઠા બેઠા આપણા ધંધામાં આંટો મારી આવતા હોય. કારણ કે આપણે જેમ વાહન ને ટ્રાવેલિંગ કરીએ ને, તેમ આપણું મન ભૂતકાળ ને ભવિષ્યમાં ટ્રાવેલિંગ કરે છે. તમે કોઈ ભૂતકાળ ને ભવિષ્યમાં તમે ન હોય શકો, તમે વર્તમાનમાં હોય શકો. ક્યાં હોવ, વર્તમાનમાં તમારો પ્રાણ છે, શ્વાસ હાલે છે, શ્વાસની સરગમ હાલે છે, એ વર્તમાનમાં હોય છે. ભૂતકાળ ને ભવિષ્યમાં કોઈ દી ન હો. હવે વર્તમાનમાં તમે ઘડીએ ઉભા ન રહ્યો તો તમને તમારી કેમ ખબર પડી ગયો. અને કોઈ કીધે કે પરમાત્મા આમ છે, આત્મા આમ છે, બ્રહ્મા આમ છે, એટલે તમને ખબર પડી જાય ના. ગુરુ એવો હોય તમને ઉભા રાખે, તમને ઉભા રાખે અને તમારું ધ્યાન દોરે. શું કરે, તમારું ધ્યાન દોરે. એવું ધ્યાન દોરે જે વસ્તુ ગુરુ એવો હોય અને એવા તમને પ્રગટ કરે. આ વસ્તુ એવી જ છે. અહીંથી તમે બીજું કાંઈક લઈને જાઓ તો એ વસ્તુ ન બને કોઈ દી, એના સાથે બીજું આવે એવું જ નથી. તમારા મનના કોઈ પણ કારણે એ જીવ બને બને જીવ બનાવે. નિરાતે કીધું ને, અજ્ઞાન જોગે જીવ કયો, જ્ઞાને શિવ જાણો હરી. અજ્ઞાની છે અને જીવ જ કહેવાય. પણ અજ્ઞાન ગમે એવું હોય, સૂક્ષ્મ અજ્ઞાન હોય તો શું, એક સેજે અજ્ઞાન નો ભાગ રહી ગયો હોય તોય શું, તોય જીવ જ કહેવાય. અને એવું તમને જો જ્ઞાન થઈ જાય કે સત એટલે સત, કોઈનું બનાવટી સત ને, તમે ઘણી વખત કૂતરાને રોટલો નાખતા હોય તો સત્ય માનો, કીડિયા પૂરતા હોય તો સત્ય માનો, એવું સત્ય હું વાત નથી કરતો. આમ તો જલારામ બાપા કીડિયા પૂરતા હતા,
અને બોજો બાપુ આવ્યો હતો કે શું કરો તો કે કીડિયાપુર કે ના ના દાલ કરો છો. શું કીધું? કે બાપા કીડિયાપુર છું કે ના ઢાલ કરો છો. એક આજ કીડિયા તું પૂરું કાલ કીડિયું તને પૂરશે. આ જ્ઞાન એક સમાજને મનાવવા માટે છે, તમને પોતે મનને રીઝાવવા માટે, પણ પરમાત્માને રીઝાવવા માટે તમારે કેવું સત્ય જોવે. આવા સત્યથી તમે પરમાત્માની પ્રાપ્તિ પુરુષાર્થ. પુરુષાર્થને તો ઋષિરાય મહારાજે પુરુષાર્થ મોટું પાવ્યો કદી ન ફળ આપનાર. પુરુષાર્થથી કોઈથી કોઈની મુક્તિ ન મળે, પણ પુરુષાર્થ ભક્તિ પ્રગટ કરે. પુરુષાર્થથી ભક્તિ પ્રગટ થાય, પુરુષાર્થથી સારા સંતોનો સંગ થાય. પણ કરવાની જે વસ્તુ છે, હું એ વાત ઉપર તમને જે કરવાની વાત છે, શું કરવું જોઈએ. ગુરુ મળ્યા પછી આપણે શું કરવું જોઈએ, તો એ વાત છે. ગુરુ તમને જગાડવાય, ઘેરી નિંદરમાંથી ગુરુ જગાડવાય. જેવી તેવી નિંદર નથી તમારી, કાંઈ ને કાંઈ મનનો અહમ લઈને બેઠ. જ્ઞાન છો તો જ્ઞાનનો અહમ થાય કે હું જ્ઞાની છું. થોડા બે પાંચ ભજન આવડી ગયા હોય તો એનો અહમ થાય. અરે સમાજમાં તમને પાંચ જણા માનતા હોય ને પાંચ જણા ભાઈ ભાઈ કરતા હોય તો એનો અહમ થાય. આ બધું જ તમારું પતન કરવા વાળી વસ્તુ, બધું પતન કરવા વાળું. ફિર તમને જીવ બનાવે બનાવે બનાવે, પણ આ બધું જ છોડી અને હું કોણ ને હરિ કેવા, હું કોણ. આ વાત ઉપર આવવું પડે, હું કોણ, અને આ વિચારો ઉપર તમારે આવવું પડે. અને આ વિચારો જો હું કોણ ને હરિ કેવા, એ વિચારો તમારે ગુરુ પાસે રજૂ કરવા. ઘણી વખત એ તો ફલાણા મહાત્મા એ કીધું તું એક આત્મા છો. આપણે માની લઈએ કે હું એક આત્મા છું, એટલે માની લીધાથી આત્મા ઓળખાઈ ગયો ના. તો આત્મા રવિ ભાણ દાસી જીવન કેવી વાત કરી. નાસી જવણ કે અગરણી પાઉરણીએ કુસુમને એ જ રમતા જોને એ રામારે અગરણી પાઉરણીએ કુસુમ
વાસુજી પણ કહે છે કે અગર અણી પર એક ઝે રમતા દો ને રામા નેનો વરી નિરખુ સદગુરુ ઉભા દો ને હમ ક્યાંની વાતો કરી છે. તો એ ભૂમિકા આપણે એવી સાધના કરવાની છે. આજે તમે બધા બેઠા છો કદાચ અને તમને અમે બેહાડતા હોય કદાચ. અમે તો પાંચ પાંચ મહિના છે બાપુ અમને કાયમ ભજનમાં બેહાડે. હા તો જિંદગીને આ મનુષ્ય અવતાર આખાની કમાઈ કરવાની. એટલી કમાઈ કરીને આપણે ફેંકી દેવાની વસ્તુ નથી બાપ. આખો અવતાર કમાઈ કરવી, આખો અવતાર જિંદગી મળી છે ભજન કરવા મળી છે. ધંધો નોકરી જે કરતા હોય પુરુષાર્થ કરતા કરતા જીવનને ટકાવવા માટે બધું કરવું પડે. બાકીનો જે સમય છે એ પ્રભુ ભક્તિના અંદર પસાર કરવો જોઈએ, પરમાત્માના ભજનમાં પસાર કરવો જોઈએ. ભગવાન ભૂલાય ક્ષણ ક્ષણ પરમાત્માની આપણે યાદી રહી તો તમને સહેજ શૂન્યની ખબર પડે. સહેજ સોળ શૂન્ય ઉપર સહેજ શૂન્ય માણસ બધું શૂન્ય ઘણું કરી નાખે. બસ મારે મન નથી. સદગુરુ સોળ શૂન્ય ઉપર વસો. સદગુરુ ક્યાં મળે? આપણે બોધ લીધો એટલે સદગુરુ મળી ગયા? સદગુરુ ક્યારે મળે? આ ઘણી વખત બોધલી લઈએ એટલે સદગુરુ ક્યારે મળે? સદગુરુ ભજનથી જ મળે, ભક્તિથી જ મળે. સદગુરુ ભજન ને ભક્તિ વિના ન મળે. એને મળવા માટે તમારે આ કરવાનું છે, એને હવે બેહવાનું છે. આ એક નિશાળ છે, અભ્યાસ કરાવીશ તમને. ખોલી મેં તો સત્સંગ શાળા રે, તમે ભણવાને આવજો. આધી ઉપાધિ ને વ્યાધિ વાળા, હા આધી ઉપાધિ ને વ્યાધિ લઈને બધા બેઠે ભણવા આવો. આમાં ભણવા આવો તો ગુરુ ભણાવે. શું ભણાવે? જો ભાણ સાહેબ નિરાધાર વસ્તુ છે, કોઈનો આધાર નહીં.
આ બધા બધા દુનિયાના અંદર બધાને કઈ નો કઈ આધાર છે, પણ જે નિરાધાર વસ્તુ છે ને એ નિર્વાણી પદ છે, એને કોઈનો આધાર નો. એ નિર્વાણ પદ છે, નિરાધાર નિર્વાણ, કબૂ ના હોવે નાશા, એનો કોઈ બી નાશ ન થાય. ના કર્મ ને ધર્મ બે વસ્તુ ભંગ કી નો કર. સદગુરુ કી સેવજો, આ વાત હા સમજવી હોય તો સદગુરુ ની સેવ કર. સામ સમજી લો ગુરુજી ની, ઓર નહીં દૂજો કોઈ દેવ, બીજો કોઈ દેવ નથી. આ વાત સમજવી હોય એટલે એનું ઝીણું બનવાનું, આપણે ઝીણું બનવાનું. ઝીણી વાત સમજવી હોય, મોટા કવાડા હો કઈ કાપે, પણ લોઢા ની કાપે ઝીણ્યું. અને આ જ્ઞાન ની વાત છે ઝીણ્યું. આ ઝીણી ઝીણી વાત છે, ઝીણી ઝીણી વાતો સમજવી, ઝીણું બનવું પડે. જુનાગઢ ના અંદર ઝીણા બાબા ની મઢી છે. ગુરુ દત્તાત્રેય ને એક વખત આખા બધી સભા ભેગી થઈ અને ઝીણા બાબા ને અભિપ્રાય લીધો કે ઝીણા તું ઝીણો કેમ, આ તો ઝીણા નું પ્રમાણ થઈ ગયું. એટલે ઝીણો બાબો સલીમ ની હોપટ નીકળ્યો કે જો હું આમ ઝીણો છું, સલીમ ની આ પાર આ પાર હોપટ નીકળ્યો. આ પ્રમાણ છે ને, તો આપણે ઝીણા પણ છો તો આ સંસારમાંથી નીકળ્યા હે કે એના તો આમ પકડવા વાળો તો હામતા નથી. નીકળવા દે તમને એમ કેમ લાગે, હું કહું મહાત્મા નીકળવા દે એમ છે, હું પકડી રાખે એમ જ છે ને. એટલે ઘણા બધા પાંડવો યજ્ઞ કર્યો ને, યુદ્ધ કુરુક્ષેત્ર મેદાનમાં યુદ્ધ લડ્યું ત્યારે અર્જુન એમ તો કે આજ મારું ગાંધીવ નું હતું તો આ યુદ્ધ પૂરું ન થાય. ત્યારે ભીમ કે મારી ગદા નો હતો એ આ બધું પતત. ત્યારે ધર્મરાજા કે મારો ભાલો નો હતો આ બધું પતત નહીં. નિકુલ કે મારી તલવાર હોત આ પતત ને બધું. આમ બધું ભગવાન કૃષ્ણ કે આને બધાને અહમ જાગ્યો, આ યુદ્ધ જીતા પછી બધાને અહમ થયો છે. ત્યારે કે હાલો આ વાત તમારે સમજવી હોય તો મેં આપણે થોડાક આગા હાલો તો ઓલા બબરીનું માથું હતું ના ગયા ખાલી ગટરુકસ નો છોકરો બબરી, એને પૂછ્યું કે આને ખબર છે બધી કે ધી આ બધું યુદ્ધ થયું તે જોયું આમ હું તો કે ના શુદ્ર શકર ફરતું છું, ના કઈ અર્જુન નું ગાંધી વે નતું, ભીમ ની ગદા એ નતી, ને ધર્મરાજા નો બાલો એ નતો, આવું કઈ હતું નહીં, કઈ શુદ્ર શકર ફરતું હતું. આને ખબર હતી કે ભગવાન સિવાય બીજું કશું કોઈ કરતું આ સૃષ્ટિમાં, પરમાત્મા સિવાય કોઈ કઈ કરતું, આ વાત નક્કી કર. હવે એ વાતનો અહેસાસ કરાવવા, અનુભૂતિ કરાવવા સદગુરુ તમારા સામે આવ્યો છે. ભગવાન નક્કી કરાવ, આપણે ભગવાન નક્કી જો છો પણ આસો આસો નક્કી છો, પ્રભુ નક્કી કર્યો છે. કોઈ મંદિરમાં નક્કી કર્યો હોય, કોઈ માળામાં નક્કી કર્યો હોય, કોઈ ટીલા ડબકામાં કર્યો હોય, કોઈ ભગવામાં નક્કી કર્યો હોય, ભગવાન અનેક રીતે નક્કી કરે છે. બધા નક્કી કર્યો છે બધા, અને એમને સહેલે સહેલે બધી ખબર પડે ને, કરેલું પોગટવી જાય કે મારે બેટો આ તો ખોટી વસ્તુ છે. એક બેન ને સંતાનો નતા, એક સાધુ મળ્યા એ કે તારે સંતાનો થાય પણ સસલાની સિંગડી લઈ આવી અને વજ્યાના પુત્ર ના કેસ લઈ અને એનું માદરીયું બનાવીને ગળામાં પહેરે એટલે તારે સંતાન થાય છે. એને થાય શું કીધું, સસલાની સિંગડી ગોતવા માટે મીડ્યા અહીંયા ગામો ગામ ફરવા, હવે યુવાનીમાં લગ્ન થયેલા અને એમ કરતા સસલાની સિંગડી ને ભજિયાના પુત્ર ના કેસ ગોતતા 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 મારા જેવા ડોહા થઈ ગયા, વ્રત થઈ ગયા. કાશીના ઘાટ ઉપર બે બેઠા છે, આમાં હામા બે ટાંકી ટાંકીને જોઈ રાખે ભગત, આજ આપણે સસલાની સિંગડી અને ભજિયાના પુત્ર ના કેસ મળી ગયા હોત તો આજ આપણે ઘેર બાળકો રમતા હોત. ભગત કે એક સાધુ કે બોલતો બેટા પાછી બોલતો શું કે છે કે અમને બાળપણમાં એક સંત મળ્યા હતા, એને કીધેલું કે સસલાની સિંગડી મજિયાના પુત્રના કેસ લઈ આવો તમારે કે સંતાન થાય, કે તું
વજિયા હશે તારે જ પુત્ર નથી, કેસ ક્યાંથી હોય? વજિયાના પુત્રના કેસ કે તો તું તારે છોકરા નથી તો એને પુત્ર જ ક્યાંથી હોય ને એના કેસ ક્યાંથી? અને સસલાને કોઈથી સીંગડી હોય શકે? આવા જે બાદ આ બ્રહ્મના અંદર આ જીવાત્મા અટવાયેલો છે. આ જીવાત્મા આંધળો ધર્માદીવો કરે એનો પ્રકાશ બીજા લઈ જાય. તમે બ્રહ્મ બ્રહ્મ કરતા હોય, ઘણી વખત ભગવાન ભગવાન કરતા હોય, પણ કોઈ જ્ઞાની પુરુષ હોય, કોઈ ધ્યાની પુરુષ હોય, એ તો આનંદ લૂંટીને વયો જાય. પણ આપણી આંખ નું ઉઘડી હોય તો આંધળાનો દીવો, આંધળો ધર્મા દીવો કરે એનો પ્રકાશ બીજાને મળી જાય. આપણને ઘણી વખત ના મળે. એટલા માટે ગુરુ પ્રકાશમાં લાવવાની કોશિશ કરે. પ્રકાશમાં કેવા? કેવો પ્રકાશ? પેલા ઘરના અંદર તમે દરવાજો બંધ કરીને લાઈટ બંધ કરી દો પછી શું દેખાય? લાઈટ શરૂ કરો એટલે રસોડામાં બધી વસ્તુ ડબલા ડુબલી બધું પીડ્યું હોય દેખાતો, પણ બંધ કરી દો પછી શું દેખાય? અંધકાર થઈ જાય પછી ઘરમાં પછી શું દેખાય? પછી જે દેખાય એ હાસું દેખાય, કારણ કે આંખોથી જોવાની વસ્તુ નથી દેખાતી, કાને સાંભળવાની વસ્તુ નથી દેખાતી, આ મુખથી બોલવાની વસ્તુ નથી દેખાતી. અને એ અંધારામાં જો કોઈ પૂછ્યું કોઈ છે તો કે આ હું અહીંયા અંદર છો, એ બોલે ને. એને અંધારાની નજવારાની જરૂર, એ અંધારામાં બોલે અને અજવારામાં બોલે. એટલે સંતોએ કીધું કે બોલે બોલાવે સબગટ બોલે, સબગટ માર્યો સમાય જ્યાં જોવું ત્યાં તેઓ. હવે એમાં કોઈ ફરક નથી થતો, એ ગઈઢો નથી થતો, અને એને જોવાની ન કહેવાય. ગઈઢો જોવાને એનામાં એ વસ્તુ નથી આવતા. એને સુરતા જો નક્કી કરે તો દાસુ એક વાણીના અંદર કીધું Yeah.
અંગૂઠું મરડીને એટલે અંગૂઠા મેળ્યા છે, અંગૂઠા મરડીને છે, પૈયું જગાડ્યો છે, આ અંગૂઠો મેળ્યો છે. આજ આપણો જે અનુભવ છે એ જગતમય છે, સંસારમય છે, જગતના ભૌતિક સુખોમય છે, એને મળવાનો છે અનુભવ, તમારો ફેરવવાનો. તમે જે કઈ અનુભવ કરીને બેઠા સંસારનો જગતનો, એમાં ઈશ્વર પ્રાપ્તિ નથી, એમાં પરમાત્મા ન મળે કોઈથી, એ ભૌતિક સુખોનો અનુભવ થાય તમને, આ સંસારની માયાનો અનુભવ થાય. પણ પરમાત્માને જે બ્રહ્મ તત્વની પ્રાપ્તિ કરવાનો અનુભવ કરવો, તો આ વસ્તુ તમારે ફેરવવી પડે. બ્રહ્મ તત્વની પ્રાપ્તિ કરવા માટે આ તમારે ફેરવું પડે. એટલે કીધું અંગોઠું મરડીને પિયુને જગાડ્યા તો પિયું જાગે, તો તમને શબ્દનું જ્ઞાન થાય. અને એમાં પણવાય કે વર ઠૂઠો ને અણઘટ પાંગળો, અણઘટ ઘાટ ગૂંટ વિના અણઘટ. તો ગુરુ મહારાજ નો જે શબ્દ છે, અણઘટ શબ્દ છે, એને સુરતા જો પકડી લઈએ, એ શબ્દનું જો તમને જ્ઞાન થાય. પણ આપણે દ્રશ્ય જગતને માન્ય, દ્રશ્યને પકડીએ, અદ્રશ્યને ન પકડીએ. વાત કેવી હોય, અદ્રશ્ય હોય, પણ આપણે દ્રશ્યને માન્ય, આપણું બનાવેલું હોય એને માન્ય. ભગવાનનું બનાવેલું છે એ કઈ કલો, આપણે આપણું જ બનાવેલું, મનુષ્યનું સર્જેલું. અરે મનુષ્યના બનાવેલા ધર્મ સંપ્રદાયો મનુષ્ય ઉભી કરે. આજે અત્યારે માનો કે હજારો સંપ્રદાયો ઉભી થયેલી છે, ભગવાનમાં એવી કઈ સંપ્રદાય છે, કયો ધર્મ છે ભગવાનનો, પરમાત્માની કઈ સંપ્રદાય. બધામાં ભગવાન હોય ખરો, પણ ભગવાનમાં એક સંપ્રદાય નહી, એક સંપ્રદાય ભગવાનમાંનો. એટલે એને કીધો નિજ, કીધો શું, કીધો પરમાત્માને શું કીધો, નિજ કીધો, નિજ કીધો. એટલે નિજ, તમે આપણો ધર્મ નિજ ધર્મ છે. શું છે નિજ? એટલે પોતે, નિજ એટલે પોતે. એટલે મહાપુરુષોએ કીધું કે પોતે પોતાનો કરવો વિચાર, કાયામાં ક્યાં વસે કીર્તાર. આ કોણ બોલે, કોણ બોલાવે, કોણ છે કેના, આ ખબર કરો તમે ખંત થી. આમાં શું નીકળે છે સાર, આ મનુષ્ય જીવનનું તત્વ છે એનું સાર શું? એટલે નિરાતે કીધું કે તત્વ સંખ્યા ગાડી જો ભાગ વેસી કરી, ઉગરે તે અવિનાશી, તે બદલે સુરતે ધરી. પણ એને ગોતવી છે કે એનું નામ હું, ઈઠામ કેવું. નિરાતે પ્રશ્ન કર્યો કે એનું નામ શું, નામ ઈઠામ કેવું, તત્વ લેજો તારવી આરસ કરો સમ અમારા આરત ને ઠાર. તો કે નામ નહીં, નામ બહુ ઠામ વિનાનું ઠામ છે, એના નામ નથી પણ બહુ નામી કહેવાય. હરિ તારા નામ છે હજાર, ક્યાં નામે લખવી કંકોત્રી. નામ નહીં, નામ બહુ ઠામ વિનાનું ઠામ છે, રૂપ અરૂપી રંગ બહુ સમજ્યા સાથે કામ છે. એના જ રંગને રૂપા સંસારમાં બધાય છે, પણ જો સમજે એનું કામ. પણ આ તો આરત જોવા અનાદ થી બહુ દિન ભૂતર ભમી, પણ નવતમ વસ્તુ ના મળી નિશ્ચિંત દુર્લભ દેહ. અનાદ વસ્તુ પાસમાં કોઈ ગુરુ મળે સુજાણને, અનાદ વસ્તુ પાસમાં ગુરુ મળે સુજાણને, નહીતર તો મથી મથિન મરે ને મિથ્યા ખોવે પ્રાણ, મથી મથિન મરી જાય. અહીં આવાગમન પાર કિસ દિન પામી, નિરાંત કે આપ શરણે રહ્યો, તમ કૃપા કરો તો આ બધું આમાંથી કાઢીએ, વામી નાખીએ બધું. આ વસ્તુને ઓળખવી છે,
કે બ્રહ્મનું સ્વરૂપ કેવું, પિંડમાં બ્રહ્મ ક્યાં હશે, કર્મ કરતા કોણ છે, અને ઊંસું નીસું કરીને દેખીને દુઃખી કોણ થાય છે, આમાં આપણે ઊંસું નીસું થાય છે. આત્માને તો કઈ લેવું નથી, આત્મા તો નિર્લેપ વસ્તુ છે. તો પણ આપણે તો સંસારમાં મોહ લાગ્યો છે, મોહ માયાના બંધનમાં આપણે બંધાણા છે. હું ને મારું આપણા ઘટમાં એવું છે જ, એમ કેમ પછી કોઈ બ્રહ્મ જ્ઞાની આવે, કોઈ આપણે જ્ઞાન આપે અને મોહ માયા એના ઉપર પ્રહાર કરે તો આપણે એનો વિરોધ કરીએ, એમ વિરોધ કરીએ, એવો છૂટવાનો પ્રયત્ન કરી. છૂટવું છે એવું કહી બાપુ નહીં, મારે છૂટી જવું છે એવું કરી ના. આ સૃષ્ટિ છે, આ સૃષ્ટિના અંદર તમને જે મળ્યું છે એ મિથ્યા છે કે સત્ય છે, આપણે બહુ લાંબી નજર કરવાની હોય ને કે આ સૃષ્ટિના અંદર મળ્યું છે એ મિથ્યા છે કે સત્ય છે. ગુરુ કેવો હોય, અખિલ બ્રહ્માંડનો સુભો હોય, એ ઉપરમ દિશામાં હોય ને ઉપરથી આમ દ્રષ્ટિ આમ જોવે. આપણા હવે તો ઓલા હું ઓલા કઈક નિગ્રાજ આમ આકાશમાં જઈને ફોટા પાડે છે, પણ ગુરુ તો બ્રહ્માંડમાં વસતો હોય, બ્રહ્માંડના અંદર અને આ દુનિયાને જોતો હોય કે આ દુનિયા શું છે. ગુરુ તો એવો, પણ આપણે તો સૃષ્ટિના અંદર બધું હું ને મારું એવું કૂટાય છે, એવું કૂટાય છે. હવે એ વસ્તુ મટાડવા માટે આપણે પ્રયત્ન કરવો છે કે આ મટે કે હા, જો તમે આયા નિર્લેપ બની જાઓ, જીવન મુક્ત બની જાઓ, જીવન મુક્ત જશે. અવારમાં નાસ્તો કર્યો તો કર્યો, હવે પછી હવારો મેં નાસ્તામાં પાંચ બે કેરી ખાધી ને આમ છે તેમ છે, આ એનું ભજન કરી નહીં કર્યું, આખો દે એનું ભજન. આ તો ફાણા ને ઘરે ઓલા ભરતભાઈ ના ઘરે ગયા, હું તમે ઓલા ઢોકરા ખાધા ને એ કેવી મજા આવી, એટલી ઘડી નામનું સ્મરણ કર્યું હોય તો. જટલી સમાજ ને એક વેશન હોય તો બસ વેશન આમ નામ, માવો લઈને માવો સોળ્યા કરીને, બીડી લઈને બીડીઓ ફૂક્યા કરો છો, લાઈને તો તમાકુ સોળીને સડાવ્યા કરો છો. તમને ખબર છે તમારી જિંદગી કેમ કેમ તમે વિતાવો છો, તમારી જિંદગીના અંદર કેટલી તકલીફો છે એ ખબર છે. પરમાત્માથી તમને તમારા વેશણો વિમુખ કરે છે, ભગવાનથી જુદા પાડે છે એ ખબર છે. એ સાધુને ખબર, સંતોને ખબર, ગુરુજનોને ખબર. આ ઘણા અમર એક ભાઈ રામદેવ રામાયણ વાંચતા હતા, બાપુના આશ્રમ, બાપુ ભાઈ બહુ જ લેવા પાછો બીડી પીતો પીતો. ભાઈ મને ભગત મને કે મારા આવો નહીં કે આ ભાઈ અહીંયા આશ્રમનો ભંગ કરે છે, બીડી હરગાવે, રામદેવ રામાયણ વાંચે, બાપુ ભાઈ બહુ જ લેવો. અને હું ગયો એટલે બીડી પીધો, ભાઈ આ વાંચવાનું બંધ કરી દે ને પછી શાંતિથી બીડી બહાર જ પીયા, અહીં નિયમ નથી. મને કે શું કે દાના આપન ગીગા આપન હોકો નો પિતા મને. મેં કીધું દાના આપવા ને ગીગા આપવા, પાડો ધોઈને દૂધ કાઢતા તને હું પાખડ બકરી લઈ આવ્યો તો તું દૂધ નો કાઢી એક તારમ તેવડ ખરી. આવા મહાપુરુષોના આરે તું તારી હરખામણી કરો છો તો આવ્યો શું લેવા, તો કે બહુ જ લેવો છે. તું બહુ જ દેવા આવ્યો છે કે લેવા આવ્યો છે, બહુ જ દેવાલે આવ્યો છો કે લેવા આવ્યો છે. મહારાજ મારી ભૂલ થઈ ગઈ, મેં કીધું ગુરુ પાસે જ્ઞાન કરાતું નથી, ગુરુ પાસે જ્ઞાન લેવાય. હતું તો ગુરુજનો ભાઈ આવીને સમજાવવા બેસી ગયો, મને કે પણ મારા અમે આઠ દીધા હેરાન થયા, તમે વાત ઘણી ઘણી ટકાળા આવી બધી માથા પીટો છે, ઘણી બધી માથા પીટો છે. અને આ જે બ્રહ્મ થયો છે, આવી ભ્રાંતિઓ પડી છે, એમાંથી જો નીકળવું હોય તો સાસે સાવધાતા સત્ય માર્ગે હાલવાની કોશિશ કરો. ધંધો નોકરી જે કરો એ કોઈ કશું નડતું નથી, આ સંસાર કોઈને નડતો નથી. કોઈ કે આ સંસાર નડે ધંધો નડે છે વાત ખોટી છે, પણ તમારામાં ભીતરમાં જે રાખી મેકવી નડે, હું મારો હું મારો ગુરુજીના વસમાં
એ બનો અધિકારી પાન બાને અંતર ના એ અભિમાન Thank you.
ભક્તિ તો માથા હાટે નો માલ છે, ભક્તિ નો માર્ગ છે સુરાણો નહીં કાયરના કામજો નહીં, પેલા પેલા મસ્તક દેવા પછી લેવા નામ છે. માથા હાટે નામ મળે છે એમને નામ મળતું, અને આપણે માથા હાટે નામ લીધું હોય ને પછી આપણે હાવ શેલાઈ માની લેતા હોય, હાવ શેલી ભક્તિ માની લેતા હોય, તો આપણે બધા મિસ્ટેક પડી આવી. અને જે માથા હાટે માલ લઈ ગયો હોય એને આ ગંગા સતી વાણીમાં શેલા નામાસરણમાં કીધું છે કે હું ને મારું આ તો મનનું કારણ છે, મન જો ધણી મટી જાય. હું ને મારું મનનું કારણ છે આ બધું, આ બધી આ સૃષ્ટિનો સર્જનહાર પરમાત્મા છે કે આ સૃષ્ટિનું સર્જન કોણે કર્યું છે? આપણે કર્યું છે કે ભગવાને કર્યું? કરતા ઈશ્વર છે કે આપણે છે? આમાં ખોટે ખોટા ઠાલા લાહકના માથે પોટલા લઈને ફરશું તો એનું પરિણામ કેવું આવશે? સમુદ્રમાં ડૂબકી મારો, હજારો ગેલન તમારા માથા ઉપર પાણી હોય પણ વજન ન લાગે, પણ ઘડો ભરીને ભરીને માથે લેજો. લ્યો સમુદ્રમાં ડૂબકી મારો, કેટલું પાણી માથે હોય? કેટલું પાણી માથે હોય છતાં વજન ન લાગે, કેમ કે મારું નથી. પણ એમાં લેજો, એક ઘડો ભર્યો માથા પર મેક્યો હોય તો તરત વજન લાગે કે આ હું ને મારું છું. એમાં સંસારમાંથી હું ને મારું છે એ જ્યાં સુધી તમારા ભીતરમાંથી આ વિષય ન છૂટે ત્યાં સુધી પરમાત્મા તમને પૈયું બસે પહાડ મેં બસુ યમના કે તીર, મિલના બહુત મુશ્કેલ હૈ મેરે પેર પડી જનજી. ત્યાં સુધી ભગવાન તમારાથી શેઠ અવતાર તો મળી ગયો. લ્યો અવતાર મળી ગયો, તેથી શું થયું? મેળવ મનુષ્ય અવતાર માન કરી ભજા નહી ભગવાન હેત ધરી ખાશો જમના માર પેટ ભરી, પેટ ભરીને માર ખાવા માટે ને માટે રામ નામ હંભાર પ્રભુનું નામ. અને આ ખેલ કેવો છે? અટપટો અટપટો. જો બાત અટપટી હે ઝટપટ સમજી ન જાય, ઝટપટ સમજી જાય તો દિલ કી ખટપટ પટી જાય. આ ખટપટ પટાડવી હોય તો અહીંયા ગંગા સતી કે ધડના ઉપર જેને શીશ નો મળે હે પાનભાઈ, આ ખેલ છે ખાંડાની દાળ. જાણે શું કીધું? ખાંડાની દાળ. તમે તમારું શીશ ઉતારો તો રમાડું બાવન. માથું કેમ દેવું? માથું દેવું કેમ દેવાય? અઘરું નહી. ભક્તિ વારી લીધી હોય ને આપણા બધા, તમારામાં ઘણા ખેડૂત છે, કુવો ગારીએ ને આપણે, પછી પેલા તળ નું પાણી નીકળે ને એટલે આપણે બોર ધાણ આવે છે, પાણી આવી ગયું પાણી આવે, પછી પછી મેં કીધી તો એમાં 5 વીઘાના કટકા ભલરે કોઈ દઉં, વીરડો છો એમાં 5 વીઘાના કટકા ભલરે કોઈ દઉં. આમાં તમે હવે વીરડો થયો છે, પાણી આવ્યું છે, બોર દાણા વેચ્યા છે, પછી ઊંડા ઉતરો. જેટલા ઊંડા ઉતરો એટલું પાણી વધે. તમારું તો તળ પલરી જાય પણ પાડો હિ નહીં પલાવી દેવો. હા, જેટલા ઊંડા ઉતરશો એટલા. ગુરુ ની કળા છે. અભણ માણસ અમારા જેવો કોઈ દી નિશાળે નથી બેઠા, એકડો નથી ભણ્યા, પણ સદગુરુ ની નિશાળમાં બેઠા અને સદગુરુ ની નિશાળના અંદર આ ભણ્યા અને આખા વિશ્વભર ના અંદર શું થઈ રહ્યું છે એવી અમને સમજ આપી. આ વિશ્વ શું છે એવું અમને જ્ઞાન આપ્યું ગુરુ મહારાજે. 22 વર્ષના અંદર હું બાપ વારી 22 વર્ષ રહ્યો, 22 વર્ષના અંદર તો એને એટલી રચના બધી મને ખબર પડી. ગુરુના ઘરમાં એવી રમત છે, એવી રમત છે ગુરુના ઘર. આ જો રમત તમને ખબર પડી જાય ને તો તમારો મેળ પડી જાય એવું.
આનંદ આવી જાય એવી વસ્તુ. આંટીઓ આંટીઓ બધી ઉકલવા પણ બધી જે આંટીઓ છે ઉકલી જાય. જ્યાં તમને કોઈ પણ પ્રકારનો ભ્રમ થાય, કોઈ પ્રકારનો સંશય પડે, દાદો તમારે એનો નિવેડો આવી જાય કે આ વસ્તુ આમ છે. અને જેના સંશય ને જેના નિવેડા નથી આવતા ને આ સંસારમાં ભ્રમાણા છે. ભૂલી ભૂલી દુનિયા ફરે દીવાની, નર હમજે ને અજ્ઞાની, તાંબા પિત્તરના નાગ બનાવે, દૂધને સોખા ધરાવે, ખરો જો ઘરમાં નીકળે ધોકો લઈને ધમકાવે. હા શું બોબરા પાડો ને, આ દુનિયા કેવી છે? સાવ સવારી સેવ રાંધી, ધરી દેવને પાસ, જમનારા તો જમી ગયા, દેવને તો વાસે આવી ગઈ. હવે આપણે ને આપણે રાંધીએ ને આપણે આપણે ખાઈએ, આપણે શરીર પર વધારીએ ને આપણે બસ પેઢીઓથી ધોકા પૂજાતા આવ્યા છે, પેઢીઓથી. કઈ જોયું નથી કારાની કોરભાઈ બનાવવાનું, કપાસિયાની આંખો લગાડો, સરજી પૂછે નિર્જીવ ને તું મને કઈક દે કે તારું બેડું બેઠું, તારી એક ફૂટી કે બે. ઘણી વખત આપણે કહીએ બિલાડી હાથ દિવાલમાં ઊંધીડો સીતરલો, એને હા મુ જોવે કેતો, એને ખબર પડે કે આ સીતરેલું ઊંધીડું છે. એટલે પાખંડ વૃત્તિ છે આપણા આપણા અંદર ભીતરમાં પાખંડ પીડ્યું છે. પાખંડ પાર નથી પડતું, જુઓ પાખંડ પાર નથી પડતું. સીતરામણ કેરું ઉંદર જોઈ મિજારી ફાર નથી ભરતું, કાગર કેરી ફૂલવાડીમાં ભમર જઈ નથી ઠરતું, રાજા બનીને આવે ભવાયો તો કોઈ સલામ એને નથી કરતું, ભરી સભામાં હું કોઈ બેઠા તો કોઈના દિલમાં નથી થતું. ભાઈ રે ભાઈ પાખંડ પાર નથી પડતું, એટલો એવો ભમરો હોય. પ્લાસ્ટિકના ફૂલની વાડી બનાવજો એમાં નહીં બે, એને ખબર હોય કે આમાં સુગંધ ન હોય. આપણે તો ખોટામાં બહુ લલસાણા છે, ખોટાને બહુ માનીએ છીએ, ખોટી વસ્તુ. ભવાયો રાજા બની બજારમાં અસીડ્યો હોય, બજારે સીડ્યો હોય તો બધાને ન ખબર હા ભવાયો રાજા બની. ડેકોરેશન એક વખત એક રાજા હતો, રાજા છેલ્લે જીવ નહોતો દાદા, ત્યારે દિવાન ને કે દિવાન કે કોઈ સંત નું મને દર્શન કરાય અને જો મારો જીવ જાય મારો બેડો પાર થઈ જાય. તે ઓલો સંત ને ગોતવાઈ ગયો, ભવાયો મળ્યો કે ભાઈ ખૂબ ફેર્યો પણ મને કોઈ સંત મળ્યા નથી, પણ તમે બધા વેહ ધારણ કરો, તે સંત નો વેહ ધારણ કરો ને, અને મારા ભેગા આવો ને મારા રાજાને ખાલી આવીને ઉભા રહી જાવ ને એનું દર્શન કરી લે, તમારું દર્શન કરી લે તો મારા રાજાને સદગતિ મળી જાય. ત્યારે બોલો કે ભાઈ મારા પાસે ધનુષ્ય છે, રામનો વ્યહ ધરું છું, ભોળાનાથનું જટાબટા બધું છે, એ વ્યહ કાઢું છું, હનુમાનજીનું પૂંછડું ગદા નહીં છે, એ વ્યહ કાઢું છું, મહાકાળી બનવું હોય તો માતાનો વ્યહ, એ મારા પાસે કપડાં પીડ્યા એ છે, પણ સંતના મારા ભાઈ એકે ડેકોરેશન નથી, એકે વ્યવ નથી મારા ભાઈ. અરે ઓલો દિવાન કે ભાઈ તમે જેવા સવો એવા એમને માવો, હું કહું કે જો સંત આવ્યા દર્શન કરી ગયો, આપણે તમારા ભાઈ વ્યા છે એ નથી પહેરવા, પણ તમે સવો એવા ને માવો. ત્યારે ઓલો ગયો ને એના પગ પાસે આમ ઉભાર્યો, ત્યારે એના દિવાની કીધું કે સંત આવ્યા દર્શન કર. અને રાજાએ આમ જોયું, જોયું દર્શન કરી રાજાએ પ્રાણ છોડી દીધું. એટલે દિવાન ને એમ થયું કે કોઈ સંત ના એક નામ લેવાથી આમ પ્રાણ છૂટી ગયો અને એને સદગતિ મળી. એટલે હાલ હું આને એક ખોબો હોના મોરા લોલો હોય કે માતાનો વેહ પહેરીને નીકળો, માન માન 10-15 રૂપિયા થાય, હનુમાનનો પૂછડો ને ગદાન લઈને નીકળું, માન માન 10-20 રૂપિયા થાય, રામનું ધનુષ લઈને રામનો વેહ લઈને નીકળું, માહિત બહુ બહુ તો વેહ પુષ્વી થાય, ભોળોનાથ બની નીકળું તો માહિત પુષ્વી 3 રૂપિયા થાય. અને આ સંતનો વેહ નથી પહેર્યો, નામ નામ ઠાલે ઠાલો આવ્યો
અને એના નામથી તો આ ખોબો ભરીને હોનામો રહી તો આમાં આમાં કે કેટલો તપોબળ છે, આ સંતની ભૂમિકા કેવી હશે? ત્યારે એને કીધું કે મારે આ હોનામો જોતો નથી, અસ્થિ આ બધા વિહ પહેરવાનું જે છે ને એ બધું હવે હું આજે અહીંયા નહીં મેકતો જાઉં, પણ હવે આ જે સંતનો જે મારે આ જે અત્યારે ભીતરના અંદર જે વાત ઉતારી ને એ હવે હું પાછી ખોય, આને ખોવા તૈયાર નથી. હવે હવે આ સંતનો જે વેહ પહેર્યો એ પહેર, એમ તમે જે ભૂમિકાના અંદર હોય પણ જે તમે વેહ પહેર્યો છે, ભલે તમે સાદા હોય, તમારે દાઢીઓ વધારવાની જરૂર નથી, ભગવા રંગવાની જરૂર નથી, પણ ભીતર રંગવાની જરૂર. હસલો તો ગંગાજીમાં ના, જ્ઞાન ગંગા છે, હોય નામ એવું ભજન હોય પણ એના અંદર સમજણ ઘણી વખત બહુ ઊંચી હોય છે. એવું નહીં માનવાનું કે મોટા પ્રોગ્રામમાં જાય ના તો હોય હોય વધારે, અમારે તો પાછા માયા ભાઈ આહે ને અમારા પણ અમારા પણ બાજુ મારી.